जय स्वामी नारायण। चैप्टर 11 क्वेश्चन चैप्टर सॉरी धोरण 11 पाठ 5 धंधा की व्यवस्था ना स्वरूप है। હવે અહીંયા ત્રણ સવાલ ઓલરેડી ભણી ચૂક્યા છીએ અને ચોથો સવાલ આવ્યો એ છે ભાગીદારી પેઢીનો અર્થ અને તેના લક્ષણ। તો બરાબર ધ્યાનથી સમજો, થોડીક પ્રસ્તાવના બી છે, અર્થ બી મોટો છે, ધ્યાનથી સમજો। જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર છે વિસ્તૃત થતું ગયું, જેમ એનો વિસ્તાર વધતો ગયો, વેપાર અને વાણિજ્યનું મતલબમાં વિસ્તાર કે વિસ્તૃતીકરણ થયું, જેને લીધે તેમ તેમ વૈયક્તિક માલિકીની પેઢી જે આપણે આગળ જોયું એની કેટલીક મર્યાદા વધુ સ્પષ્ટ થવા લાગી, એટલે કે એની કેટલીક મર્યાદા ઊભી થઈ વ્યક્તિગત માલિકીની પેઢીની, જેમાં એક જ વ્યક્તિ માલિક છે તેની વાત હતી। હવે પહોળા પ્રમાણમાં વેપાર માટે વધુ મૂડી, કાર્યદક્ષ વહીવટી શક્તિ, જોખમ ઉઠાવવાની મર્યાદા શું કરવા દૂર કરવા, મૂડી ઓછી પડતી હતી એ મર્યાદા દૂર કરવા, કાર્યશક્તિ હતી એ મર્યાદા હતી એને દૂર કરવા, જોખમ નહોતું લેતા એને દૂર કરવા। હવે ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવી, બરાબર, ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। શું છે ભાગીદારી પેઢી, ધ્યાનથી સમજો। ભાગીદારી પેઢીનો અર્થ લઈએ, ભાગીદારી એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય, એક કરતાં વધુ વ્યક્તિ, ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિની હોય, તેમજ સંચાલન પણ એક કરતાં વધુ વ્યક્તિઓ અથવા બધા જ ભાગીદારો અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદારો છે એનું સંચાલન કરતા હોય, અને ધંધાના પરિણામો, હવે ધંધાના બે પરિણામો, નફો અને ખોટ, તો પરિણામો બધા ભોગવતા હોય તો તેને ભાગીદારી પેઢી કહેવાય। બરાબર સમજો, ધંધાની માલિકી એક કરતાં, મતલબમાં જેટલા પાર્ટનર હોય એની માલિકી હોય, એટલે એક કરતાં વધુ વ્યક્તિની હોય, તેમાં સંચાલન પણ બધા જ અથવા એટલે જેટલા ભાગીદારી હોય બધા જ અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ અથવા બે અથવા ત્રણ બરાબર ભાગીદારો કરતા હોય, અને ધંધાના પરિણામો એ બધાએ ભોગવવાના હોય, બરાબર, કોઈ એમાં છટકી નહીં કે આગળ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે। હવે એક બરાબર જોજો, 1932 ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢી એટલે શું, 1932 ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા એટલે જેટલા ભાગીદારી હોય એ બધા જ કે બધા વતી કોઈ એક દ્વારા, કા બધા ભાગીદારો કા બધા વતી એક દ્વારા એ ચલાવાતા ધંધાનો નફો પોતે વેચી લેવા સંબંધ થાય। બધા હરકો ભેગ ભાગે ભળતો, શું કહીએ આપણે, શું કીધું, એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો એ વેચી લેવા સંબંધ થાય છે, એમ આપણે ભાગીદારનો કાયદો કહીએ છે। હવે એની લાક્ષણિકતાઓ જોઈએ, એમાં પહેલું છે કરારજન્ય સંબંધ, બરાબર સમજો, કરારજન્ય સંબંધ, ભાગીદારી છે ને એ કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, ભાગીદારી એક કરાર છે અને કરાર દ્વારા એક અસ્તિત્વમાં આવે છે, આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, બરાબર સમજો, આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે, પણ કરાર લેખિત હોય ને એ વધુ હિતાવહ છે, કેમ કે કોઈ ભાગીદાર ફરી નહીં જાય, બહુ મહત્વની વસ્તુ આજના સમયમાં, ક્યારેય કોઈ દિવસ એ ભાગીદારો ઉપર ભરોસો કરી જ ના શકાય હાલના સમય પર, તો કરાર છે એ હંમેશા લેખિત હોય, આપણે અહીંયા લખેલું હશે તો વાંચી શકાય, એમ તમે ભણો છો સાથે સાથે જો લખતા જશો ને તો એનો બેનિફિટ તમને વધુ થશે, સમજતા જાઓ લખી ના, તો એનો એટલે કે કરાર લેખિત હોય એ હિતાવહ છે। ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે છે, ભાગીદારો છે એમાંથી સમજણથી ઊભી થતી, ભાગીદારો છે એ ક્યારે જોડાણો, મિત્રો હોય એવી રીતે ભાગીદારો, કોઈ એકનો પારંગત હોય કોઈ બીજી બાબતનો પારંગત હોય એવી રીતે બે વ્યક્તિ અહીંયા ભેગા થાય છે અને ભાગીદારી બનાવે છે ને, એ રીતે પણ ભાગીદારી અસ્તિત્વમાં
આવી શકે છે. એટલે કરાર લેખિત હોય એ ખૂબ જ કેવો છે, હિતાવહ છે. સ્થાપના વિધિ, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, પણ વ્યક્તિગત માલિકી જેટલી નહીં, વ્યક્તિગત માલિકી જેટલી નહીં. કાયદાની જટિલ અને લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. ભાગીદારી પેઢીની સ્થાપનાની વિધિ કેવી છે? ખૂબ જ સરળ છે. કેમ કે કાયદાની જટિલ અને લાંબી એ વિધિમાંથી પસાર થવું પડતું નથી. નોંધણી, ભાગીદારી પેઢીની નોંધણી છે એ કરાવી ફરજિયાત નથી, પણ જરૂરી છે, યાદ રાખજો, પરંતુ હિતાવહ છે. આવો બે ગુણમાં સવાલ પૂછે તો તમે લખી શકશો. શું કીધું? ભાગીદારી પેઢીની નોંધણી કરવી ફરજિયાત નથી પરંતુ હિતાવહ છે. આવી નોંધણી છે ભાગીદારી પેઢીની નોંધણી અધિકારી કોની પાસે કરાવવી પડશે? આવી નોંધણી ભાગીદારી ફર્મ રજિસ્ટર પાસે, ફર્મ રજિસ્ટર પાસે એમની શું કરવી પડે છે? ભાગીદારી અધિકારી પાસે ભાગીદારી કરાર છે એ રજૂ કરી અને એની નોંધણી કરાવવામાં આવે છે. શું કરવું? ભાગીદારી કરાર રજૂ કરવો પડે છે, બરાબર ને? ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે એની નોંધણી કરાવવી પડે છે. ચાલો, ભાગીદારોની સંખ્યા. બહુ આ મુદ્દો મહત્વનો છે, કેમ કે એસક્યુમાં ઘણી વાર બાળકો ખોટું લખીને આવે છે. કયો શબ્દ છે પકડજો, આમાં કંઈ લખેલું નથી, જો અહીંથી કાંઈ લખેલું છે, કાયદા બાયદા કાંઈ નથી લખેલું. સાંભળજો, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી? બે છે. જો એટલું પૂછે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય તો બે, બરાબર? સમજો, કંપની ધારા 2013ની કલમ 464 મુજબ, 464 આ પણ એસક્યુ માટે યાદ રાખજો, અને 100થી વધુ નહીં, બરાબર, 100થી વધુ નહીં, એટલું એટલે વધુમાં વધુ 100થી વધુ નહીં, બરાબર છે? તો આ રીતે એને યાદ રાખજો. તેવી રીતે સરકાર છે આવી રીતે નક્કી કરે તે મુજબ રહેશે. સરકાર સમયે સમયે છે એમાં ફેરફાર કરતી રહે છે. હાલમાં કંપની પરચુરણ નિયમ 10, જો હવે આ પાછું અલગ આવ્યું, તમને એમ પૂછે કંપની ધારા 2003ની કલમ મુજબ, કલમ કઈ? 464 મુજબ વધુમાં વધુ કેટલા હોવા ન જોઈએ? તો વધુમાં વધુ 100થી વધુ ન હોવા જોઈએ. અહીંયા શું કીધું? હાલની જે કંપની પરચુરણ નિયમ મુજબ 10 મુજબ, હાલો, ભાગીદારોની મહત્તમ એટલે વધુમાં વધુ સંખ્યા કેટલી નક્કી કરી છે? 50 નક્કી કરી છે, બરાબર? સમજો, 50 કરતાં વધુ હોવી જોઈએ નહીં. ચલો ઉદ્દેશ, ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ છે કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી. જો એ શબ્દ પકડજો, કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી અને નફો મેળવવાનો છે. એસક્યુમાં પણ પૂછી શકે. ભાગીદારી પેઢીનો ઉદ્દેશ શું હોય શકે, મુખ્ય ઉદ્દેશ શું છે? તો કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે, અને નફાના હેતુ વિનાની જો કોઈ પ્રવૃત્તિ હોય એને કોઈથી ભાગીદારી કહેવાતી નથી. યાદ રાખજો, જો નફા વગરની કોઈ પ્રવૃત્તિ થતી હોય તો એને ક્યારેય ભાગીદારી શબ્દ આપવામાં આવતો નથી, એને ભાગીદારી કહી જ ન શકાય. દાખલા તરીકે જો અહીંયા પૂછે કે સામાજિક સેવા અને ધાર્મિક કાર્ય, સામાજિક સેવા અને ધાર્મિક જે કાર્ય છે કરવાની જે પ્રવૃત્તિ છે એ કાયદેસરની હોય છે, કાયદેસરની પ્રવૃત્તિ હોવા છતાં ભાગીદારી નથી. કેમ કે એમાં કોઈ નફાનો ઉદ્દેશ નથી, એમાં કોઈ નફાનો ઉદ્દેશ નથી, એ માત્ર સેવાનો ઉદ્દેશ, સમાજ માટે પ્રવૃત્તિ કરવાનો ઉદ્દેશ. ચાલ, મૂડી, છઠ્ઠો મુદ્દો. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે, અને કે પાંચ ભાગીદારો છે તો પાંચે મૂડી લાવે છે, બરાબર? જોજો, તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. હવે આવું કે કોઈ નામનો પણ ભાગીદારો, આગળ ભાગીદારોના હમણાં પ્રકારો આપણે ભણીશું, બરાબર? કોઈ ખાલી મૂડીનો ભાગીદાર હોય, કોઈ ખાલી સંચાલન કરવાનો ભાગીદાર હોય, એવી રીતે ભાગીદારોના પણ અલગ અલગ પ્રકાર હોય છે. અહીંયા કેવી વસ્તુ છે, તેમ છતાં મૂડી લાવવી બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા મુજબ ભાગીદારો મૂડી લાવે છે. માનો કે કોઈ 50% ભાગીદાર હોય, કેવો હોય છે? 50% ભાગીદાર, તો 50% મૂડી લાવે છે. કોઈ વર્કિંગ પાર્ટનર, જો વર્ક કરે છે મને, તો આ રીતે મિત્રો ભાગીદારો છે એની અંદર એ ભાગીદારી જે કરાર મુજબ જે નક્કી થયું હોય એ પ્રમાણે એ ભાગીદારો મૂડી લાવે છે. ત્યાર પછી આવશે સાતમો મુદ્દો, છે સંચાલન, બરાબર? સમજો, અને સાતમો મુદ્દો છે સંચાલન. ભાગીદારી પેઢીમાં
धंधानु संचालन बधा भागीदारों संयुक्त रीते करी सके, बधा भागीदारों संचालन करी सके। आ महत्वनी वस्तु समझो बरोबर। अने बधाज भागीदारों ने धंधाना निर्णयों में निर्णय जारे लेवाना होय एमा भाग लेवानो हुं छे अधिकार छे। शुं कीधुं? बधाज भागीदारों संयुक्त रीते संचालन करी सके, बराबर। बधाज भागीदारों ने धंधाना निर्णयों लेवामां भाग लेवानो शुं छे अधिकार छे। करारमां दर्शाव्या मुजब कोई एक के एक करता वधारे भागीदारो એ પોતે સંચાલન કરી શકે છે, બધા વતી કોઈ એક સંચાલન કરી શકે છે અથવા એક કરતાં વધુ કોઈ બે સંચાલન કરી શકે, મતલબમાં બધા પણ કરી શકે, એક પણ કરી શકે અને એક કરતાં વધુ ભાગીદારો સંચાલન કરી શકે। હવે આ મુદ્દો તો બરોબર તમને સમજાઈ ગયેલો જ છે, આગળ બે વાર લઈ લીધો છે, આ ત્રીજી વાર લઉં છું। અમર્યાદિત શું છે? અહીંયા જવાબદારી છે, વ્યક્તિગત માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં। વ્યક્તિક માલિકીમાં આપણે જોયું હતું ને કે અમર્યાદિત જવાબદારી છે, બધું પોતાના સરે આવે છે, પોતાના જ માથે આવે છે। જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારી ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે, કોઈ ભાગીદાર એ ભાગીદાર છટકી નહીં શકે, બરાબર। સમજો બરાબર, જો જરૂર પડે તો ખાનગી મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે। શું કહેતો? દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે, જરૂર પડે તો ખાનગી મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે છે। આ બાજુ જો ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત પણ છે અને બધાય જવાબદાર છે। એકલા પણ છે, એક ભાગીદાર પણ જવાબ છે, અને સંયુક્ત બધા જ 100 ભાગીદાર હોય તો 100 ભાગીદાર એ જવાબદાર છે, બરાબર। જો હવે સમજો, જો કોઈ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી આ દેવું ભરપાઈ કરવું પડે છે। એટલે ભાગીદારો નિમતી વખતે પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કેપેસિટી એની શું છે। અને ઘણીવાર કેવું થતું હોય, સારા ભાગીદાર હોય પરંતુ સમય અને સંજોગો એ બધું ગુમાવવું પણ પડ્યું હોય એવા પણ ભાગીદારો હોઈ શકે। એટલે આમાં નક્કી ન હોય, એટલે અહીંયા શું કીધું, ભાગીદારી કરતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે માનો કે 5 ભાગીદાર છે, 5-5 સંયુક્ત જવાબદાર છે, વ્યક્તિગત પણ છે અને 5-5 જવાબદાર છે। હવે માનો કે ભાગીદારી પેઢીને ખોટ ગઈ, હવે ખોટ ગઈ તો 5 લાખની ખોટ ગઈ તો 5-5 ભાગીદારે લાખ માટે જવાબદાર, અથવા કરારમાં જે નક્કી કર્યું હોય એ પ્રમાણે ભાગ જે પાડ્યો હોય, જે ટકાવારી નક્કી કરી હોય એના આધારે ભાગીદારી નક્કી થાય છે। હવે શું કહ્યું, માનો કે એક ભાગીદાર 1 લાખ ભરવા માટે સક્ષમ નથી, એક ભાગીદાર 5 માંથી સક્ષમ નથી, તો યાદ રાખજો બાકીના 4 ભાગીદારે એના પણ 1 લાખ ભરવા માટે જવાબદાર છે, બરાબર। એટલે પોતાની અંગત મિલકતમાંથી પણ એને પોતે ભરપાઈ કરવા પડે। માલિકીની ફેરબદલી, બરાબર, જો ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી કરવી સરળ નથી, બધા જ ભાગીદારોની સંમતી વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાના તરફેણમાં બદલી શકતો નથી। હું 5મો ભાગીદાર હો, દાખલા તરીકે હું 5મો ભાગીદાર છું અને મારા વતી રાતોરાત ઊભો કરતો કે ભાઈ મારે ભાગ નથી રાખો, તમે આને ભાગીદાર રાખજો, એમ નહીં ચાલે। કેમ કે કરારની અંદર જ્યારે નોંધણી કરાવી ત્યારે 5-5ના નામ ને બધું કમ્પ્લેટ હોય છે, હવે તમે ફેરફાર ન કરે આ બધું છે। એક બીજી વસ્તુ અહીંયા શું કીધું કે બીજાની તરફેણમાં જો એના ભાગીદારોને જાણ કર્યા વગર જો આ ભાગની ફેરબદલી કરે તો ભાગીદારી પેઢીનું શું થઈ જાય? વિસર્જન થઈ પતી ગયું, ત્યાંનો અંત આવી જાય છે। કોઈ ક્વેશ્ચન થતો હોય તો તમે પૂછી શકશો કોમેન્ટ બોક્સની અંદર। શું કીધું એણે? ભાગીદારોની સંમતિ વગર કોઈ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી કરી શકતો નથી, અને જો એમને કોઈ બાકીના 4 ભાગીદારો છે બીજાની તરફેણમાં એને બદલી કરી હોય અને એની જો પરવાનગી લીધી ન હોય અને જો ભાગની ફેરબદલી કરે તો ભાગીદારી પેઢીનું શું આવી જાય? વિસર્જન આવી જાય। ધારાકીય સ્થાન 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં
ભાગીદારના હકો, એની ફરજો શું છે, એના નિયમો શું છે, પેઢીની નોંધણી અને અન્ય જોગવાઈઓ પણ દર્શાવવામાં આવી છે. બરોબર છે? 1932 ભાગીદારી જે કાયદો અસ્તિત્વમાં આવ્યો એમાં ભાગીદારીના હક શું છે, ભાગીદારીના ફરજ શું છે, ભાગીદારીના નિયમ, ભાગીદારો છે એના નિયમો શું છે, બરાબર, ભાગીદારીના નિયમો શું છે, પેઢીની નોંધણી કરવા માટે શું વસ્તુ હોવી જોઈએ, અન્ય જોગવાઈ પણ એમાં દર્શાવવામાં આવી છે. પેઢીનું આયુષ્ય બહુ મહત્વની વસ્તુ, ધ્યાનથી સમજો. ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત છે, યાદ રાખજો. એક કાંદો આંટો આવ્યો એટલે પતી ગયો. ભાગીદારોનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. જોજો, ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર, બરાબર જોજો, પાંચ છે એમાંથી કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થઈ જાય અથવા મૃત્યુ થઈ જાય અથવા નાદાર જાહેર થાય તો ભાગીદારીનો શું આવી જશે, અંત આવી જાય. પેઢીનું વિસર્જન થઈ ગયું, ભાગીદારીનો અંત આવી ગયો. બરાબર છે? સમજાણું બરાબર? શું કીધું કે ભાગીદારી અને ભાગીદારી પેઢી અલગ અસ્તિત્વ ધરાવે છે, જેના કારણે કોઈ એક ભાગીદાર જો અસ્થિર મગજનો થઈ જાય, મૃત્યુ પામે અથવા નાદારી જો જાહેર કરી દે તો ત્યાં ભાગીદારીનો શું આવી જાય છે, અંત આવી જાય છે. બાકીના ભાગીદાર જો હવે એક તો માનો કે મૃત્યુ પામી ગયો તો બાકીના જે ચાર વિધા બાકીના ભાગીદારો છે, સર્વસંમતિથી સંબંધિત ભાગીદારીના સંબંધિત જે મૃત્યુ પામ્યો તે ભાગીદારના ભાગની વહેંચણી અનરોંધ અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા નવી ના વિસર્જન પાછું નવી ભાગીદારી નવું રજિસ્ટ્રેશન કરાવે તો પ્રવેશ દ્વારા એ કરી શકે છે. આમ ભાગીદારીનો અંત, બરાબર, ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. જોયું, ભાગીદારીનું વિસર્જન નથી થતું. ઘણીવાર નવો ભાગીદાર અથવા જે ભાગીદાર એના ભાઈને લઈ લઈશ, અથવા એ ભાગીદારને ભાગ છે અંદરોઅંદર, અથવા એના ફેમિલીને જે કંઈ રકમ આપવાની છે આપી દેશે કરાર મુજબ, તો એ પણ આપી શકે છે. મિત્રો, આ છે આપણો ચોથો સવાલ. તો જરૂર એને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરાવડાવજો અને વધુમાં વધુ આ ચેનલની લિંક લોકો સુધી પહોંચાડજો, જેથી લોકડાઉનની અંદર ડિસેમ્બર સુધીમાં ઘણા લોકોને આનો લાભ મળી શકે અને એનો ખોટો અભ્યાસક્રમ બગડે નહીં. તો જરૂર ને જરૂર આ વિડીયો ત્યાં પહોંચાડજો, સબસ્ક્રાઈબર કરાવજો. PDF જોતી હોય એકથી ચાર પાઠની, બરાબર, આ પાંચમો ચાલે, એકથી ચાર પાઠની તમારે ક્યાંય ગોતવા જવું પડે તો જરૂર મિત્રો 9829602374 ઉપર એ વોટ્સઅપ કરજો, જેથી કરીને તમારા સુધી 11માની ઇકો આખું યુટ્યુબમાં મુકાઈ ગયું છે. આખે આખી 11માના ઇકોનોમિક્સની PDF બની ગઈ છે, એ પણ તમારા સુધી. એમાં સવાલ હશે ને એમાં પ્રશ્ન હશે, સવાલ હશે એની સામે પ્રશ્ન છે, પ્રશ્ન પર ક્લિક કરશો બ્લુ કલરનો તો તમારો સવાલ યુટ્યુબમાં સીધો ખુલી જશે. તમારે જે પ્રશ્ન સમજવો હોય એ જ પ્રશ્ન તમારે જોવો હોય તો PDF માટે જરૂર મેસેજ વોટ્સઅપ કરજો. જરૂર ને જરૂર. જય હિન્દ, જય ભારત.